પરંતુ આ બ્રહ્માંડમાં અનાદિકાળથી ચાલ્યો આવતો વૈદિક સનાતન ધર્મ અને ધર્મને ધારણ કરનારા અનુયાયીના અંતરમાં જે આસ્થાના સ્થાનો ભગવાન પ્રત્યેની ભાવના, 24 અવતારો પ્રત્યેની પૂજા વંદના ઉપાસના, દેવ દેવી પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધાઓ એને વારંવાર વર્ણવી છે, વિસ્તારી છે અને સમગ્ર સત્સંગ સમુદાયને એ પરંપરા પૂજન કરવા માટેની આપી છે. વિચાર કરો, વચનામૃત વાંચો ત્યારે કોને મહારાજે બાકાત કર્યા છે? સ્પષ્ટ વાત સૌને કીધી છે, પરંતુ સનાતન વૈદિક પરંપરામાં ઋષિ મુનિઓએ જે રીતિ આપી છે એની એક પણ લીટીને ભૂસી નથી અને એક પણ વચનને બાયપાસ કર્યું નથી. સ્વામિનારાયણ ભગવાન કે જેટલા જેટલા અવતારો થયા એ અવતારો ભગવાનના છે અને અક્ષરધામમાંથી અવતારો પ્રગટ થાય, પૃથ્વી ઉપર આવે, એ કાર્ય કરી અને પોતાના ધામમાં સમાઈ જાય છે. નંદ પદવીના સંતોએ કેટલી સરસ વાતો કરી છે સ્વામિનારાયણ ભગવાનની અનુભૂતિ કરે ત્યારે. હે મહારાજ, તમે માત્ર ધર્મ ભક્તિના પુત્ર ભગવાન છો એટલું જ નહીં, પરંતુ તમે તો અનેક અવતારોના દર્શન કરાવડાવ્યા, અનેક અવતારો પ્રત્યે અમને તમે દોર્યા છે, એ અવતારોને અમે વંદન કરીએ છીએ. મત્સ્યમ કુર્મમ વરાહમ કપિલમથહરિમ વાસુદેવમ ચ વૈન્યમ દત્તાત્રેયમ ચ હંસમ નરહરિ વૃષભમ વામનમ પરશુરામમ યજ્ઞમ રામમ કુમારમ હયશિરસમથો નારદમ રાજરાજમ વ્યાસમ કૃષ્ણમ ચ બુદ્ધમ ધૃતપૂર્વપુષમ નૌમિ નારાયણમ તમ. સંતોની રચના તો તમે જુઓ ભક્તજનો, શ્લોક એક જ છે શાર્દુલ વિક્રડિત, પરંતુ એક શ્લોકની અંદર 24 અવતારોનો ઉલ્લેખ થઈ જાય અને શ્રીજી મહારાજને સામે દ્રષ્ટિ કરી બે હાથ જોડી સંતો વંદન કરે, મહારાજ આ અવતારોના તમે દર્શન કરાવ્યા એમાં જોડ્યા, તમે અમારા ઉપાસ્ય સ્વરૂપ છો, અમે તમારી આજ્ઞાનું પાલન કરશું અને પરંપરા નહીં તોડીએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર વારંવાર રામ, લક્ષ્મણ, જાનકીજી, હનુમાનજી, સુગ્રીવ સુધીની કથા અને એનો નામ ઉલ્લેખ વાંચો જેતલપુરના વચનામૃત. અને કેટલી સરસ વાત કરી છે, જ્યાં જતીપણાની ઓળખાણ કરાવી ત્યાં લક્ષ્મણજીને યાદ કર્યા, હનુમાનજીને યાદ કર્યા અને ચોખ્ખે ચોખ્ખું જાહેર સભામાં કહ્યું, બ્રહ્માનંદ સ્વામી તમે પણ એ જેવા જતી છો એમ સારી સભાને પ્રતીતિ કરાવી. રામા અવતારમાં જે ભક્તોની સ્થિતિ એની વાત કરી અને પ્રત્યક્ષ અને પ્રગટ આંખથી દર્શન કરી શકીએ એવા દર્શન બ્રહ્માનંદ સ્વામી સામે આંગળી ચીંધી અને કરાવડાવ્યા. ભક્તજનો, વેદ વેદાંતોનો પાન કરી ગયેલા જંગલમાં જોગીઓ સાધના કરીને જેને સિદ્ધિ મેળવેલી, કેટલાક તપસ્વીઓના તપનું ફળ પ્રભુ એને મળ્યા અને એ જ પ્રગટ ભગવાનની ઓળખાણ બ્રહ્માનંદ સ્વામીએ પણ કરાવડાવી, જેનો પ્રસંગ માંડવીમાં પ્રસિદ્ધ છે. વેદાંતિ આરોપી કહે છે, ન્યાય અનુમાને લે છે તે વાલો આ સંતોમાં રહે છે, આંગળી ચીંધીને ઓળખાવા એવી વાત સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદ પદવીના સંતો કહી ગયા છે. એ પ્રત્યક્ષ દર્શન કરાવતું આપણું આ વચનામૃત શાસ્ત્ર છે. જ્ઞાનની પરંપરા શ્રીજી મહારાજે લીધી ત્યારે કેટલીય વાર શ્રી મદ ભગવદ્ ગીતાના શ્લોકોનો ઉચ્ચાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આમ કહ્યું છે, ગીતાજીમાં પણ આ સિદ્ધાંત છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં અને 11મા સ્કંદમાં એમ ઉલ્લેખ કરી ઉચ્ચાર કરીને એના શ્લોકનો સ્પષ્ટ અર્થ સમજાવેલો છે. ઉપનિષદોને પણ કેટલીય વાર યાદ કર્યા છે, ભક્તજનો યાદ કર્યા છે. મહાદેવજીને પણ કેટલા મોટા મહારાજે માન્યા, શમ કરોતિ ઇતિ શંકર, શિવને કોણ ઓળખી શકે, શંકરનો મહિમા કોણ જાણી શકે, પણ ખુદ ભગવાન સ્વામિનારાયણ સુખને કરે તેને શંકર કહીએ એમ. દેવ પ્રત્યેની આદરતા કેટલી ઊંચી છે, આ ગ્રંથ વચનામૃત એની મહત્તા અને સર્વોપરિતા એટલે છે કે સ્વામિનારાયણ ભગવાને કોઈને પણ
અલગ નથી કર્યા, બાયપાસ નથી કર્યા, કેવળ પોતાનું જ પ્રધાનપણું નથી રાખ્યું. સ્વામિનારાયણ ભગવાને આ ધર્મના સ્થાપક અને સંપ્રદાયના હેડ આચાર્યો અદ્વૈત મતના ઉપાસક શંકરાચાર્યજી મહારાજને કેટલા વર્ણવ્યા, અને ભજગોવિંદમ આ જે ચરપટ પંજરિકાનું સ્તોત્ર શ્રીજી મહારાજ કે શંકરાચાર્યજી મહારાજે પોતાના શિષ્યોને આ શીખવ્યું, અને કેવું અદ્ભુત જ્ઞાન આપ્યું, કેવી ભક્તિની રીતિ પ્રવર્તાવી, ધ્યાન કોનું કરવું, ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્રમ, લક્ષ્મીપતિ નારાયણનું ધ્યાન કરવું, આ જગદગુરુ શંકરાચાર્યજીના વચનોને સ્વામિનારાયણ ભગવાને યાદ કર્યા. જગદગુરુ રામાનુજાચાર્યનો વિશિષ્ટ અદ્વૈત મત એ તો શ્રીજી મહારાજને પસંદ હતો જ અને છે અને આપણને આપ્યો, પણ મહાપ્રભુ વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગના પ્રવર્તક, આજે પણ હવેલી જેવા મોટા મંદિરોમાં જઈ દર્શન કરીએ ભગવાન શ્રીનાથજીના, ત્યારે આપણને એમ થાય કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપણે કેવી કેવી વાતો કરીને કયો માર્ગ આપ્યો. તમે ભક્તિ કરજો, સેવા કરજો, ઉત્સવ ઉજવજો, પણ રીત કઈ રાખશો? સર્વ વૈષ્ણવ રાજા શ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠલેશ કૃતવાન યમ વ્રતોત્સવ નિર્ણયમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે સેવા અને રીતિ મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પુત્ર વિઠલનાથજીએ જે વ્રતરાજ ગ્રંથ કર્યો એમાં જે રીતિ આપી એ પ્રમાણે તમે સેવા પૂજા કરજો. કેટલી સનાતન ધર્મની પ્રત્યેક એકબીજાની સાથે સાંકળ સંકળાયેલી છે, એકબીજામાં કેવી આ બધી લિંક ગૂંથાણી છે, એટલા જ માટે જબરજસ્ત અને મજબૂત પાસું આ સંપ્રદાયનું એ છે કે બધાને એક રાખે છે અને બધા જ આપણા આ સંતો એ પ્રમાણે રહ્યા છે. ભક્તો, ભુજ તો ભુજ જ છે, ભુજ નગરમાં બિરાજતા નરનારાયણ દેવ આપણને સ્વામિનારાયણ ભગવાનને આપ્યા, એ નરનારાયણ દેવની સાથે જેને નિષ્ઠા એના બેડો પાર, એ ભક્તો દેશમાં રહે કે પરદેશમાં રહે એને આશરે ભક્તો આ દેહ સુખી અને પરલોકમાં પણ પરમપદ પામીને સુખી, અને એ નરનારાયણ દેવને પધરાવ્યા પછી પણ મહારાજે એમ કહ્યું કે આ હરિનારાયણનું મંદિર હાથ કરી લેજો, સોંઘું મોંઘું જોજો નહીં, આ હરિનારાયણ, એ હરિનારાયણનું મંદિર કયું તમને કોઈને ખબર છે? કેટલાયને ખબર ન હોય, આ પ્રસંગે વાત કરવી પડે. સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં આપણે સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સુખસયાનું સ્વરૂપ, તપની મૂર્તિ દર્શન કરીએ, પણ પ્રદક્ષિણામાં પાછા જઈએ ત્યારે ભોજ મંદિરની એક વિશેષતા છે કે એમાં અદભુત આપણને રૂપ મળ્યું છે ભગવાન રામચંદ્રજીનું, લક્ષ્મણજીનું અને સાથે જાનકીજી, શ્યામ વર્ણની મૂર્તિ છે, નાનું સ્વરૂપ છે, એ હરિનારાયણ મંદિર તરીકે આપણા પ્રસાદીના મંદિરમાં એ હતું, અને સમય પ્રમાણે તે વખતના સંતોએ સાથે મળી અને લીધું અને મૂર્તિને કેટલી સરસ રીતે જાળવી રાખી, પ્રસાદીની મૂર્તિ જે થાળ નરનારાયણ દેવને ધરાવાય, સમયે સમયે એ થાળ રામચંદ્રજી ભગવાનને ધરાવાય, અને એની સેવા પૂજા સંતો આજ દિવસ સુધી કરે છે. એક એક અવતારોને આત્મસાત કરી અને પોતાના આશ્રિતોને વંદન કરવાની વાત કરી હોય તો એ સ્વામિનારાયણ ભગવાને કરી છે. વાલા ભક્તજનો, અદ્ભુત વાતો આપણને આવા પ્રસંગમાં સાંભળવા મળે. કોઈના મનમાં એમ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એક સ્વામિનારાયણની જ પ્રધાનતા છે, બિલકુલ ખોટી વાત, બિલકુલ ખોટી વાત. આ સંપ્રદાયની શરૂઆત જ જ્યાં ભક્તિ માર્ગમાં પ્રવર્તીએ ત્યાં રામથી શરૂ થાય છે, રામથી શરૂ થાય છે. દેશમાં કે વિદેશમાં શ્રી ઠાકોરજીની આરતી થયા પછી જો કોઈ ભક્તિની મસ્તીમાં લાગે ને શરૂઆત કરે, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, નારાયણ હરે, શ્રીમન્નારાયણ હરે, કેટલી પરમાત્માના અલગ અલગ નામની ભક્તિની શુભ શરૂઆત અને એની પુષ્ટિ સ્વામિનારાયણ ભગવાને કરી. માટે એક એક અવતારનો આદર જો આપનાર કોઈ હોય
તો એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણ. અને આ રીત આપી એટલે સેજે આપણા અંતરમાં એમ થાય મારો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન. શા માટે? કે એને જ રામને ઓળખાવ્યા, એને જ કૃષ્ણને ઓળખાવ્યા, એને જ અવતારનું મૂલ્ય ઓળખાવ્યો, એને ભજનારા ભક્તોની મહત્તા કેટલી. હનુમાનજીના દ્રષ્ટાંત, અક્રૂર અને ઉદ્ધવજીના દ્રષ્ટાંત, એ દ્રૌપદી ગોપીઓના દ્રષ્ટાંત એ શાસ્ત્રમાં લઈ આપી અને આપણે બધાને મજબૂત કર્યા છે. શ્રીજી મહારાજે મોક્ષની જવાબદારી સંતોને આપી, યુવાન સંતોને ભાગવતી દીક્ષા આપી. પણ કેટલાય વચનામૃત તમે વાંચજો, નાના નાના સંતોની કેટલી સંભાળ રાખેલી છે. લોયાના આઠમા વચનામૃતમાં નાના નાના સંતો પ્રત્યેની કેટલી જવાબદારી મહારાજે આપી અને એમને યાદ કર્યા છે. મધ્ય પ્રકરણનું વચનામૃત છઠ્ઠું અને દસમું, એમાં પણ નાના નાના સંતોને બોલાવી પ્રશ્નોત્તર કરાવી પોતે હતી એના ઉત્તરો આપ્યા. અને શ્રીજી મહારાજનું દિલ એમ કહેવા લાગ્યું કે નાના છે છતાં સારી દિશ જાણે છે. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયનું સુકાન સંતોને સોંપ્યું છે મોક્ષનું, પણ પહેલેથી એને બરાબર પહેલ પાડી છે. ખાણમાંથી હીરો તો નીકળે પણ એની પહેલ પાડવામાં ના આવે, પાસા પાડવામાં ના આવે ત્યાં સુધી એની ખરેખરી કિંમત ના હોય. શ્રીજી મહારાજે આ બધા સંતોને પરમહંસ તરીકે સંબોધ્યા છે. પોતાના પરમહંસોને આ રીતે ઉપદેશ આપી નાનપણથી તૈયાર કરી અને પછી બધા જ સંપ્રદાયમાં કીધું કે હવે તમને બેસી રહેવાની જરૂર નથી, જાઓ ગામડે ગામડે અને તમે તમારા ધર્મમાં રહેજો, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવડાવજો. આવી રીતે તૈયાર થયેલી જ્યારે મંડળી એક જબરજસ્ત આર્મીના રૂપે નીકળી પડે છે અને પોતાના દિલને એમ કહે છે અમે શ્રીજીના બંદા મહિમા શ્રીજીનો પ્રસરાવશું, નગરે નગરે શ્રીજી કેરો સંદેશો પહોંચાડશું, ગ્રામે ગ્રામે શ્રીજી કેરી ધજા અમે ફરકાવશું, જય જય સ્વામિનારાયણનો નાદ બુલંદ ગજાવશું. આવો નાભીમેથી નાદ બુલંદ નંદ પંદવીના સંતોમાં નીકળ્યો, મુખેથી ઉચર્યો અને મુમુક્ષુ જીવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રવણ કર્યું. પૂર્વના પાપ બળીને ભસ્મ થઈ ગયા, પવિત્રતા આવી ગઈ અને પછી એક એક વ્યક્તિને સદાચારી બનાવ્યા અને સાચા સહજાનંદી બનાવ્યા, સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચાડ્યા.